જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. નર્મદા જિલ્લા કલેક્ટર શ્રી ડીએસાના માર્ગદર્શન અને રાબારી હેઠળ નર્મદા જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઈપણ ગામનું ઘર પીવાના પાણી માટેના નળ જોડાણ વિનાનું રહે તે માટે વાસ્મો દ્વારા સુચારું આયોજન ઘડી કઢાયું છે. જે અન્વયે નર્મદાના નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપળા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ જિલ્લા કલેક્ટર શ્રી ડીએસાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત કોઈપણ ગામનું એક પણ ઘર પીવાના પાણીના નળ જોડાણ વિના ન રહે તે માટે સુચારું આયોજન વાસ્મો દ્વારા ઘડી કાઢવામાં આવેલ છે. જે અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી એચ કે વ્યાસજી સાહેબની ઉપસ્થિતિમાં યોજાયેલ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં અંદાજે રૂપિયા 2,974.90 લાખના ખર્ચે 91 ગામોના 10,548 ઘરોને આવરી લેતી ગ્રામ્ય પેયજળ યોજના મંજૂર કરવામાં આવી છે. આ કામગીરી નિયત સમય મર્યાદામાં તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.